વડોદરા જિલ્લાના સાવલી તથા દેસર તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આજરોજ નવીન કામગીરી અર્થે ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારે આશરે 25 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી ધાર્મિક સ્થળોએ સીસીટીવી રોડ બનાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજરોજ સાવલી નગરમાં નવીન કામગીરી માટે બળિયાદેવ મંદિર અને મોટાપીરની દરગાહ પાસે શેડ તથા સીસી રોડ અને રામદેવપીર મંદિરની ફરતે સંરક્ષણ દિવાલ ઊભી કરવા માટે આજરોજ ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સાવલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને પાલિકાના સદસ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાવલી નગરના નગરજનોમાં પણ આ કાર્યક્રમની ખુશી જોવા મળી હતી. સાવલી સોરાબ આગળ મોટાપીરની દરગાહ પાસે જે શેરના નીચે તળિયાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તે અમારા સાવલી તાલુકા દેસરના લોકલાડીલા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના તરફથી આયોજન કરવામાં આવેલું છે અને પાલિકાના સભ્યો બી ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોએ બી સાથ સહકાર આપ્યો અને પ્રોગ્રામને કામયાબ બનાવ્યો છે. તે બદલ અમે કેતનભાઈ ઇનામદાર ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું સાવલી સોરાબ મુસ્લિમ સમાજનો આગેવાન છું. મારું નામ છે સિંધી સલીમભાઈ હબીબભાઈ. દાદાના મંદિર આગળ ઠાકોર સમાજને વાડીમાં શેડ ઉપર એની નીચેનું તળિયું નાખવાનો કામનું ખાતમુહૂર્ત. સિંહોરાબાગોરની ઉપર પણ આવી રીતે સમાજની વાડીની ઉપરના શેડનું નીચેનું તળિયું નાખવાનું ખાતમુહૂર્ત અને રામદેવજી મંદિરના ચોગાનની કમ્પાઉન્ડ વોલનું આજે જે ખાતમુહૂર્ત થયું છે, આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ ગામના આગેવાનો આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા. ખૂબ આનંદની વાત એવી છે કે આજે જે કાર્યોનું ખાતમુહૂર્ત થયું છે એ સમાજલક્ષી કાર્યો છે અને એમાં પક્ષાપક્ષીમાં ના પડીને દરેક જગ્યા પર મેં જ્યારે જ્યારે ખાતમુહૂર્તો કર્યા ત્યાં ઉમરકાભેર દરેક સમાજના લોકો એકબીજાની સાથે રહીને હિન્દુ મુસ્લિમના ભેદભાવ ભૂલીને, જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને, ભાજપ કોંગ્રેસના પક્ષાપક્ષીના વાળા તોડીને જ્યારે સમાજના કામમાં જ્યારે આજે સદંતર બધા જ લોકો ઉપસ્થિત થયા છે તો તાલુકાના ધારાસભ્ય તરીકે હું એમને અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું અને સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકો અલગ ધનીને પ્રાર્થના કરીએ કે અવાનવા સારા કાર્યો કરાવતા રહે અને સમાજ ઉપયોગી આવનારા દિવસોની અંદર આવનારી પેઢીને સારા કાર્યો કામના કરીને અને એમને કંઈક ને કંઈક નવું આપીએ.